નમસ્કાર, સ્વાગત છે આપની સાથે. જોડાયા છે ટ્રેકોમ સ્ટોક બ્રોકર્સના ડિરેક્ટર પાર્થવ શાહ, એન્જલ બ્રોકિંગના રુચિત જૈન અને આનંદ રાહીના ટેકનિકલ ડેરિવેટિવના હેડ જય ઠક્કર. આપ સૌનું સ્વાગત છે. હવે કહી શકે ત્યારે જ રુચિત, આપની આજના દિવસની સ્ટ્રેટેજી શું હશે, અથવા આજથી લઈને સોમવાર સુધી કઈ રીતના ટ્રેડ લઈને જવું જોઈએ? ઓવરઓલ જોયું તો 10,300-10,340 ની જે રેન્જ છે એ ઘણી સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હમણાં બની ગઈ છે. તો જો હું ફક્ત આવનારા 3-4 ટ્રેડિંગ સેશનની વાત કરું તો નથી લાગતું કે આ હાયર એન્ડ ઓફ ધ રેન્જ હમણાં ક્રોસ થશે. બીકોઝ એ જે પ્રીવિયસ ફોલ હતો એને એક્ઝેક્ટ 78.6% રિટ્રેસમેન્ટ રેઝિસ્ટન્સ પણ હતું. અમને લાગે છે કે પહેલા માર્કેટ ફરીથી 10,150-10,180 આ લેવલ ટેસ્ટ કરશે નેક્સ્ટ 2-3 ટ્રેડિંગ સેશન્સમાં. તો જસ્ટ અગર નેક્સ્ટ 2-3 ડેઝ માટે અગર ટ્રેડિંગ વ્યૂ લેવું હોય તો ડેફિનેટલી એક રેન્જ બાઉન્ડ મૂવ રહેશે થોડુંક નેગેટિવ બાયસથી, જ્યાં 10,150 સુધીના લેવલ્સ નિફ્ટી આવનારા દિવસોમાં ટેસ્ટ કરી શકે છે. પણ અગર પોઝિશનલ વ્યૂ જોઈએ તો ડેફિનેટલી જેવી રીતે જે પણ કીધું છે કે 10,000-10,350 આ એક રેન્જ બની ગઈ છે માર્કેટ માટે, અને જે સાઈડ બ્રેકઆઉટ આવશે એ સાઈડ નેક્સ્ટ ડિરેક્શનલ મૂવ માર્કેટમાં આવવાની એક્સપેક્ટેશન છે. તો એઝ ઓફ નાવ અમે ડિરેક્શનલ મૂવ કોઈ પ્રેડિક્ટ નથી કરી રહ્યા કે કઈ બાજુ આવશે, પણ કરંટ લેવલ્સથી જો નેક્સ્ટ 2-3 ટ્રેડિંગ સેશન માટે જોઈએ તો ડેફિનેટલી થોડું કોશિયસ રહેવું જોઈએ અને 10,150 સુધી લેવલ્સ જોઈ શકે છે. ઓકે, સાથે જ આજના દિવસે બેંક નિફ્ટી પણ મહત્વનું રહેશે. રુચિત, આ બેંક નિફ્ટીમાં કઈ રીતે ટ્રેડ લેશો અને ખાસ કરી પીએસયુ બેંક વધુ ફોકસમાં રાખવી જોઈએ? બેંક નિફ્ટી ઇન્ડેક્સ જોયો તો કાલની ટ્રેડિંગ સેશનમાં, ઇનફેક્ટ ગયા 2-3 ટ્રેડિંગ સેશનથી નિફ્ટી કરતા વધારે અંડર પરફોર્મન્સ છે. ત્યારે નિફ્ટીમાં એક પુલ બેક મૂવ આપણે 3 ટ્રેડિંગ સેશન સુધી જોયું, ત્યાં બેંક નિફ્ટીમાં કઈને કઈ અંડર પરફોર્મન્સ હતો કે એટલું રિટ્રેસ નથી કર્યું જેટલું નિફ્ટીએ કર્યું છે. અને કાલની ટ્રેડિંગ સેશનમાં જયારે આપણે સેલ ઓફ જોયું તો ડેફિનેટલી બેંક નિફ્ટીમાં ઘટાડો પણ વધારે હતો. તો કહેને કહે જે હેવી વેઇટ્સ છે, હેવી વેઇટ્સમાં થોડું અંડર પરફોર્મન્સ અત્યારે આવી રહ્યું છે, જે મેજોરિટી ઓફ બેંક નિફ્ટીનું વેટેજ કન્સિસ્ટ કરે છે. આઈ થિંક આજની ટ્રેડિંગ સેશનમાં જોઈએ તો બેંક નિફ્ટી હજી બી થોડુંક પ્રેશરમાં રહેશે, અને પોસિબલ છે કે આ 3-4 દિવસમાં ઇલેક્શન્સના આઉટકમની પહેલા જ જે રીસન્ટ લોઝ હતા 24,800-24,900 એ રેન્જમાં ફરીથી એકવાર ઇન્ડેક્સ ટેસ્ટ કરી શકે છે. પોઝિશનલી 24,800 હમણાં ઘણું સ્ટ્રોંગ સપોર્ટ છે અને ઘણું મહત્વનું લેવલ છે, કેમ કે જે રીસન્ટ લોઝ છે 89 EMA છે ડેલી ચાર્ટ ઉપર, એ બધું 24,800 ની આસપાસ આવે છે. નેક્સ્ટ 2-3 ટ્રેડિંગ સેશન માટે ટ્રેડ કરવું હોય તો કોશિયસલી ટ્રેડ કરીશ આ ઇન્ડેક્સમાં, અને 24,800-24,900 ની રેન્જ એકવાર ફરીથી આ ઇન્ડેક્સમાં આવી શકે છે. તો આથી ડોલર રૂપિયા ઉપર આથી એક આ સલાહ આવતી જોવા મળી છે અત્યારે. અને યીલ્ડ પણ તમે જો અત્યારે 7.19% સામે આથી 7.23% ઉપર આથી ખુલતા જોવા મળી રહ્યા છે અત્યારે. તો જીસેક ની અંદર પણ જશે ત્યાંથી ખાસા ઇન્ટરેસ્ટિંગ જે છે તે લેવલ્સ અહીંયાથી આવતા જોવા મળે છે. તો અત્યારે પણ અહીંયાથી ખાસ ફોકસ રાખીને ચાલવું જોઈએ. પરંતુ એ સાથે જ રુચિત, કોઈ 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 વ્યૂ બની ગયો છે ત્યારે HPCL BPCL જેવા સ્ટોક્સ ઉપર, કારણ કે આપણે ક્રૂડની અને ડોલરની જે રીતના ખાસ વાતચીત કરી રહ્યા છે ત્યારે ઓઇલ માર્કેટિંગ કંપનીઝ ઉપર ખાસા ખરાબ સમાચાર રહેતા જોવા મળશે, કારણ કે ગવર્મેન્ટ જે છે તે કદાચ ક્યાંય ને ક્યાંક જે બર્ડન જે છે તે ઓઇલ માર્કેટિંગ કંપનીઝ ઉપર રહેતું જોવા મળશે, અને એને એ જ ક્યાંય ને ક્યાંય માર્કેટ અત્યારે સેન્સ કરી રહ્યું છે. કોઈ વ્યૂ સ્ટોક્સ ઉપર શોર્ટ કરીને ચાલુ છે કે પછી ઘટાડે ખરીદારીની સલાહ રહેશે? સ્ટોક્સમાં જો અગર રીસેન્ટ હિસ્ટ્રી જોઈએ તો ઓગસ્ટ મહિના પછી OMCs માં કોઈ ખાસ ડિરેક્શન મૂવ હજી સુધી નથી આવ્યો. આપણે એક રેન્જ, એક બ્રોડ રેન્જ ત્રણેય સ્ટોક્સમાં જોયું છે, HPCL BPCL અને IOC માં, અને ત્રણેય સ્ટોક્સમાં જોયું તો ક્યાંય ને ક્યાંક જયારે પણ ઘટાડો આવે છે અને એ 200 દિવસની મૂવિંગ એવરેજની આસપાસ આવે છે ત્યાંથી ફરીથી એક સારું સપોર્ટ આવતા બન્યું છે. તો અત્યારે શોર્ટિંગની ઓપોર્ચ્યુનિટીઝ નથી, પણ આઈ થિંક થોડો પછી ઘટાડો આ સ્ટોક્સમાં આવી શકે છે. જો અગર BPCL 480 ની આસપાસ આવે અને ઇવન HPCL જો એનું 200 ડે મૂવિંગ એવરેજ પ્લેસ છે લગભગ 390 ની આસપાસ, તો ત્યાં આઈ થિંક એક અટ્રેક્ટિવ બાઇંગ ફરીથી આ સ્ટોક પોઝિશનલ બેસિસ ઉપર થઈ શકે છે. તો કરંટ લેવલ ઉપર કોઈ ખાસ એવું ટ્રેડ સેટઅપ નથી, પણ 200 ડેઝ મૂવિંગ એવરેજની આસપાસ આ સ્ટોક્સ આવે તો ત્યાં એકવાર ખરીદારી માટે આ સ્ટોક્સને જોઈ શકે છે. પરંતુ સર, અત્યારે સમય થઈ ચુક્યો છે આજના ટ્રેડિંગ કોલ્સ ઉપર ખાસ નજર કરવાના, અને તેના માટે આપણી સાથે રુચિત અને જય આપણી સાથે જોડાયેલા છે. રુચિત, સૌથી પહેલા આપણી પાસે આવવા માંગીશ, સર તમારા કયા ટોપિક હશે આ શો માટે, કઈ સ્ટ્રેટેજી તમે દર્શકોને આપી રહ્યા છો? ત્યાં 2-3 ટ્રેડિંગ સેશન્સના માટે બંને રેકમેન્ડેશન છે, એક બાય એક સેલ છે. બાય સાઈડમાં હિંગ ઓઇલ એક્સપ્લોરેશનમાં ખરીદારીની સલાહ છે. રિસન્ટલી આપણે પાછલા 5-6 મહિનામાં સ્ટોકમાં હાયર ટોપ હાયર બોટમનું સ્ટ્રક્ચર કન્ટિન્યુઅસ ફોર્મેશન જોયું છે, અને લગભગ 2 સપ્તાહના કન્સોલિડેશન ફેઝ પછી કાલની ટ્રેડિંગ સેશનમાં ફરીથી ઘણા સારા વોલ્યુમ સાથે કન્સોલિડેશનનું બ્રેકઆઉટ જોવા
આપણે કાલની ટ્રેડિંગ સેશનમાં જોવા મળ્યું છે. તો આઈ થિંક એક અપટ્રેન્ડ હજી બી કન્ટિન્યુ રહેશે આ સ્ટોકમાં. બે ત્રણ દિવસમાં 147 ના ટાર્ગેટ માટે HOECમાં ખરીદારીની સલાહ રહેશે 131 ના સ્ટોપલોસથી. અને એક સેલ રેકમેન્ડેશન રહેશે હિન્દુસ્તાન ઝિંકમાં. રિસેન્ટલી આપણે મેટલ સ્પેસમાં ક્યાંક એક લો ટોપ લો બોટમનું ફોર્મેશન જોયું છે, અને હિન્દ ઝિંકમાં સ્પેસિફિકલી જોયું તો એક હેડ એન્ડ શોલ્ડર્સ પેટર્ન ડેલી ચાર્ટ ઉપર ફોર્મ કરીને એનું બ્રેકડાઉન આપ્યું છે. એક પુલબેક મૂવ 3-4 ટ્રેડિંગ સેશનમાં આવ્યું અને કાલની ટ્રેડિંગ સેશનમાં ફરીથી ડાઉન એનું કરેક્ટિવ મૂવ રિઝમ્પશન કર્યું છે. તો અહીંયા સુધી 282 ના ટાર્ગેટ માટે હિન્ઝિંગમાં શોર્ટિંગ કરવાની સલાહ રહેશે 296 ના સ્ટોપલોસથી. બેન્કિંગ સ્ટોક્સ ઘટી રહ્યા છે. તમે જો આજે SBI, તમે જોશો PNB, ICICI બેંક અને બેંક ઓફ બરોડા નીચેથી રિકવર પણ એટલે જ ઝડપી થઈ રહ્યા છે. કઈ રીતનું ચાર્ટ પેટર્ન દેખાય છે અને શું કરશો? ગયા બે ટ્રેડિંગ સેશનથી, ઇનફેક્ટ કાલેના ટ્રેડિંગ સેશનમાં જે વધારે વીકનેસ આપણે જોઈ હતી બેન્કિંગ સ્ટોક્સમાં, તો એ પ્રાઇવેટ સેક્ટર બેન્ક્સમાં હતી. PSU બેન્ક્સમાં હજી બી એક રેન્જ બાઉન્ડ કારોબાર થઈ રહ્યા છે, જેમાં કોઈ મેજર ડિરેક્શન મૂવ લાગતો નથી. તો મને એમ લાગતું કે PSU બેન્ક્સમાં કોઈ ખાસ મોમેન્ટમ નિયર ટર્મમાં રહેશે. એક રેન્જ બાઉન્ડ જો મુવમેન્ટ છે, એ રેન્જ બાઉન્ડ જ કન્ટિન્યુ રહેશે. પ્રાઇવેટ સેક્ટર બેન્ક્સમાં જે વીકનેસ જોઈ રહ્યા છે એના લીધે બેંક નિફ્ટી હજી થોડીક પ્રેશરમાં આવી શકે છે. અને આપણે જે રિસન્ટ લોઝ હતો 24,800-24,900 એ રેન્જ પ્રોબેબલી ટેસ્ટ થઈ શકે છે. તો બેન્કિંગ સ્ટોક્સમાં હજી બી કોશિયસ રહેવું જોઈએ અને કરંટ લેવલથી કોઈ બોટમ ફિશિંગ નહીં કરવું છે જ્યાં સુધી 24,800-24,900 રેન્જમાં નહીં આવી જાય. તો આપણે જોઈ રહ્યા છે આજના દિવસે તો લીડ કરતા ફાર્મા સ્ટોક્સ દેખાઈ રહ્યા છે. તમે જો અત્યારે હરોળમાં જો તો લ્યુપિન, ડોક્ટર રેડ્ડીઝ અને ઓરોબિંદો ફાર્મા ત્રણેય કાઉન્ટરમાં ખરીદારીનો ટ્રેન્ડ હજુ પણ છે, જળવાયેલો છે અને ફોલો બાઇંગ પણ આવી રહી છે. રૂચિત, આ ત્રણેય પર શું કરશો? નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં પણ જોઈએ તો ડેફિનેટલી ત્યાં કઈને કઈક લાગી રહ્યું છે કે અહીંયાથી ડાઉનસાઇડ ઘણી લિમિટેડ છે. એક ઘણું સ્ટ્રોંગ સપોર્ટ બેઝ બનાવી દીધું છે અને ઇવન વોલ્યુમ્સ ફ્રન્ટ ઉપર કોઈ સ્પેસિફિક સ્ટોક્સમાં જોયું તો ઘણા સારા વોલ્યુમ સ્ટોક સ્પેસિફિક સેક્ટરમાં થઈ રહ્યા છે. ઓરોબિંદો ફાર્મા એમાંથી જો પાછલા 5-6 મહિનાના હિસ્ટોરિકલ ચાર્ટ જોયું તો નીચે 650-660 ની આસપાસ ઘણું સ્ટ્રોંગ સપોર્ટ બેઝ પાછલા 5-6 મહિનાથી એક કર્યું છે. તો રિસન્ટ કરેક્ટિવ મૂવની બાદ રિસ્ક રિવોર્ડ રેશિયો કોઈ ફાર્મા સેક્ટરમાં કોઈ એકદમ વધારે ફેવરેબલ છે તો ઓરોબિંદો ફાર્મા છે. 640 ના એક સ્ટોપલોસથી પોઝિશનલ બેસિસ ઉપર ઓરોબિંદો ફાર્મામાં આ સેક્ટરમાંથી ખરીદારી કરવાની સલાહ રહેશે. નિયર ટર્મમાં 710-720 ના ફર્સ્ટ ટાર્ગેટ છે અને એકવાર ટાર્ગેટ્સ ક્રોસ કરી લે 720 ના તો આઈ થિંક અપટ્રેન્ડનું રિઝમ્પશન થઈને ફરીથી એક 780 સુધીના લેવલ્સ શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં જોવા મળી શકે છે. તો રિસ્ક રિવોર્ડ વાઇઝ ફાર્મા પેકમાંથી કોઈ કરંટ લેવલ્સ ઉપર પીક કરવી હોય તો ઓરોબિંદો ફાર્મા એક ટોપ પેક રહેશે. નો ડાઉટ આ સ્ટોકનું ટ્રેન્ડ પોઝિટિવ છે. એક હાઈ ટોપ હાઈ બોટમનું સ્ટ્રક્ચર આ સ્ટોકમાં કન્ટિન્યુઅસલી બની રહ્યું છે. આઈ થિંક થોડુંક હાઈ રિસ્ક ટ્રેડ રહેશે કેમ કે ઓલરેડી પાછલા 4-5 દિવસમાં સ્ટોકે એક સારી રેલી નીચેના સ્તર પર બતાવી દીધી છે. પણ ઇવન કરંટ લેવલથી જો રિટ્રેસમેન્ટના હિસાબે ટાર્ગેટ જોયું તો લગભગ 1050-1060 સુધીના પોઝિશનલ ટાર્ગેટ્સ આ સ્ટોકમાં આવી રહ્યા છે. તો એ જ કરંટ લેવલ્સ ઉપર પણ એક ખરીદારી આ સ્ટોકમાં કરવી જોઈએ 795 સ્ટોપલોસ મૂકીને 1050 સુધીના ટાર્ગેટ્સ માટે. ઓકે, તો અહીંથી એક જ્વેલરી સ્ટોક્સ ઉપર અહીંથી એક આ સલાહ આવતી જોવા મળેલી છે અત્યારે. પરંતુ રૂચિત, PVR નો સ્ટોક્સ તમે જો અત્યારે સ્લોલી અને ગ્રેજ્યુઅલી તેમાં સારી ખરીદારી આપણે અત્યારે જોઈ રહ્યા છે. અત્યારે 1322 ના લેવલ આવી ચુક્યા છે. અત્યારે થોડા ઘણા લોંગ્સ પણ બની રહ્યા છે. અત્યારે મારા ખ્યાલથી ફૂકરે રિટર્ન્સ રિલીઝ થયું હતું, તો કદાચ આમે સિરીઝ બી સારી રહી છે અત્યારે, તો કદાચ બોક્સ ઓફિસ કલેક્શનના કારણે પણ સારા ગેઇન્સ જોવા મળી શકે. રૂચિત, કોઈ વ્યૂ PVR ના કાઉન્ટર ઉપર, શું સ્ટ્રેટેજી રહેશે આ સ્ટોક ઉપર? સ્ટોકમાં જોઈએ તો નિયર ટર્મમાં એવું કોઈ ખાસ મોમેન્ટમ લાગતું નથી કેમ કે રિસન્ટલી એક મોર ઓફ અ રેન્જ બાઉન્ડ સ્ટોક બની ગયું છે. પણ જો અગર વીકલી અને મંથલી ચાર્ટ જોઈએ તો વીકલી મંથલી ચાર્ટ આ સ્ટોકના ઘણા એટ્રેક્ટિવ રહે છે કેમ કે પાછલા લગભગ આઈ થિંક 1-1.5 વર્ષથી જયારે પણ કરેક્ટિવ મૂવ આવ્યા છે તો લગભગ એનું જયારે પણ વીકલીનું 89 EMA છે ત્યાં સ્ટ્રોંગ સપોર્ટ લઈને ફરીથી અપટ્રેન્ડનું રિઝમ્પશન થાય છે. તો રિસન્ટ કરેક્શન બાદ અગર લોંગ ટર્મ સપોર્ટ જોઈએ તો સ્ટોકમાં ઘણા નજીક છે. તો આઈ થિંક અહીંયાથી જો અગર આ સ્ટોક ઉપર વ્યૂ લેવું હોય તો શોર્ટ ટર્મ નહીં હોવું જોઈએ. જો અગર તમે એટલીસ્ટ 4-6 મહિના આ સ્ટોક હોલ્ડ કરી શકતા હો તો કરંટ લેવલ્સ ઉપર ઘણું ફેવરેબલ રિસ્ક રિવોર્ડ રેશિયો છે આ સ્ટોકમાં ખરીદારી કરવા માટે. નેક્સ્ટ 4-6 મંથમાં પ્રોબેબલી 1450 અને 1450 ની ઉપર 1560-1570 ના લેવલ્સ પણ આ સ્ટોક ટેસ્ટ કરી શકે છે. તો પોઝિટિવ વ્યૂ છે આ સ્ટોક ઉપર, પણ ટ્રેડિંગ પર્સપેક્ટિવથી નથી. ટ્રેડિંગ પર્સપેક્ટિવથી રેન્જ બાઉન્ડ જ નેક્સ્ટ ફ્યુ વીક સુધી રેન્જ બાઉન્ડ રહી શકે છે. પણ જો અગર પોઝિશનલ વ્યૂ લેવું હોય તો ડેફિનેટલી કરંટ લેવલ્સ પર ખરીદારી કરવી જોઈએ. ખરીદારીની સલાહ અહીંયા બનતી દેખાઈ રહી છે, પણ સમય ઓછો છે એટલે રજા લેવી પડશે. રૂચિત, કોઈ ડિસ્ક્લોઝર?
એ બધા સ્ટોક્સ ની આપણે ચર્ચા કરી છે, મારા પર્સનલ હોલ્ડિંગ માં કોઈ નથી એમાંથી, પણ અમુક રેકમેન્ડેશન તમારા ક્લાયન્ટ્સ ને મેં આપી છે એટલે એમની પોઝિશન હોઈ શકે છે. આભાર. પાર્થિવ, આપ તરફથી.